હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ, વેલકમ ટુ લાઈવ ક્લાસ. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે જે લાઈવ આપણે ગૂગલ મીટનું જે લાઈવ લેક્ચર આવે છે તે દરેક જણ જુઓ છો, એટેન્ડ કરો છો કે નથી કરતા? જો ના કરતા હોય તો ગૂગલ મીટનું લેક્ચર અરે ગૂગલ મીટની જે લિંક છે બરાબર એ તમારે એટેન્ડ કરવાની છે. ઓકે, હવે આપણે આપણા ટોપિક ઉપર આવીએ. બરાબર, સારું. હવે તમારી ઈચ્છા હતી આપણે ગ્રામર ચલાવવાની, તો ગ્રામરના આપણે વન બાય વન લેસન જોઈશું. બરાબર, તમને મજા પણ આવશે, લગભગ સ્ટોરી ભણી ભણીને કદાચ થાકી ગયા હશો. તો આપણે હવે ગ્રામરની શરૂઆત કરીએ અને એ ગ્રામર દ્વારા આપણે કંઈક નવું શીખીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જે ઇંગ્લિશ ભાષા છે ને, ઇંગ્લિશ ભાષા બરાબર, એનો જે પાયો છે ને, એ પાયો શું છે? પાયો એ વોક્યુબ્યુલરી. વોક્યુબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ. જેટલા તમે વર્ડ્સ તૈયાર કરશો ઇંગ્લિશ ભાષાની અંદર, તમે જેટલા શબ્દો તૈયાર કરશો ને વિદ્યાર્થી મિત્રો, એટલો પાયો મજબૂત થશે. અને ગ્રામર, ગ્રામર જેટલું પાકું હશે બરાબર, ગ્રામર જેટલું સારું આવડતું હશે એટલું શું થશે? વોક્યુબ્યુલરી તો છે તમારી જોડે, પણ જોડે શું જોઈશે? ગ્રામર. આ બે વ્યક્તિ જેમ કે આપણે રેતી અને સિમેન્ટ હોય ને, એ રીતે આપણે વોક્યુબ્યુલરી એ રેતી છે તો ગ્રામર એ સિમેન્ટ છે. એ બંને જોડાય તો જ એક સારી એવી એક ઇમારત બને આપણે. બરાબર છે? કઈ ઇમારત? નોલેજની એક એવી ઇમારત બને આપણી. બરાબર ખ્યાલ આવે? એટલું નોલેજ આપણું વધે. એટલે વોક્યુબ્યુલરીની જોડે જોડે ગ્રામર પણ સારું આપણને આવડતું હોવું જોઈએ. તો એક શબ્દ બનલો જેને વોક્યુબ્યુલરી કહીએ છીએ, શબ્દાર્થ કહીએ છીએ, એ તમારે તૈયાર કરવાના અને બને એટલા વધારે શબ્દો તમારી ઇંગ્લિશની અંદર લર્ન કરવાના અને ગ્રામર લર્ન કરવાના. આ બે વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમે લર્ન કરશો ને તો ખરેખર તમારા જેટલું સારું ઇંગ્લિશ કોઈને પણ આવડશે નહીં એવું હું તમને બાહેધરી આપું છું. હવે બીજી વાત કરીએ તો દેર આર ફોર મેન ફોર્મ્સ ઓફ વર્બ્સ. તો કેટલા છે મેન ફોર્મ? તો ચાર છે. કયા કયા ચાર ફોર્મ છે? V1, V2, V3 અને V4. આપણે અત્યાર સુધી V1, V2 અને V3 જોયું હતું. બરાબર, હવે કેટલા છે? ચાર છે. V1, V2, V3 અને V4 કેટલા કેટલા ફોર્મ છે? ચાર ફોર્મ એના આપેલા છે. પહેલા નંબરમાં છે V1. V1 એટલે આપણે શું કહીશું? પ્રેઝન્ટ, એટલે કે વર્તમાન ફોર્મ. શું કહીશું? વર્તમાન, જે વર્તમાન કાળમાં જે વપરાતા હોય, જેમ કે આપણે કહીએ છીએ ગો, કમ, રીડ, રાઇટ. બરાબર છે? તો એ બધા જે ફોર્મ છે એ કયા કહેવાશે? તો એ બધા ફોર્મ છે એ પ્રેઝન્ટ ફોર્મ કહેવાશે, જેને આપણે ટૂંકમાં શું લખીએ છીએ? V1. કદાચ તમે મારા સ્ટ્રક્ચર ભણતા હશો, હું સ્ટ્રક્ચર લખાવું એ વખતે તમને ખ્યાલ હશે કે V1 લખાવતો હોય કે ભાઈ તમારે V1 મૂકવાનું. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, એવું યાદ રાખવાનું તમારે. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. પાસ્ટ ફોર્મની વાત કરીએ. પાસ્ટ ફોર્મ એટલે કેવું ફોર્મ? એટલે કે ભૂતકાળનું જે ફોર્મ હોય એને આપણે શું કહીએ છીએ? પાસ્ટ ફોર્મ. પાસ્ટ એટલે કે ભૂતકાળનું ફોર્મ, એટલે કે ભૂતકાળનું જે રૂપ છે એને આપણે પાસ્ટ ફોર્મ કહીએ. જેમ કે આપણે મેન કહીએ છીએ, ઓકે, રોડ કહીએ છીએ. તો આવા બધા જે શબ્દો છે બરાબર, ઓપન હોય તો ઓપન્ડ કહીએ છીએ, ક્યારે ક્લોઝ હોય તો ક્લોઝ કહીએ છીએ. આ બધા જે ફોર્મ છે એ કયા ફોર્મ છે? તો પાસ્ટ ફોર્મ કહેવાય, જેને કે જેને ભૂતકાળનું શું કહેવાય? રૂપ કહેવાય, જેને આપણે પાસ્ટ ફોર્મ તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશ ભાષાની અંદર. તો પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ. ખ્યાલ આવ્યો? જેમ કે સિંગ હોય તો એનું પાસ્ટ ફોર્મ શું થાય? સેન. તો એને આપણે શું કહીશું? V2. V2 એટલે કે પાસ્ટ ફોર્મ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જેને આપણે શું કહીએ છીએ? V2. V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર, જેમ કે સિંગ છે તો એનું V2 થાય છે શું? પાસ્ટ ફોર્મ. સિંગનું સેન થાય છે. રાઈટ છે તો રાઈટનું શું થાય છે? રોડ થાય છે. ગો છે તો ગોનું શું થાય છે? તો ગોનું વેન થાય છે. તો આ રીતે આપણે V2 એટલે શું કહીશું? આપણે એનું પાસ્ટ ફોર્મ કહીશું. ત્રીજા નંબરમાં છે પાસ્ટ પાર્ટિસિપલ. આ શબ્દ તમારા માટે નવો હશે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે શું? તો પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદન. પાસ્ટ પાર્ટિસિપલ એટલે શું? પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદન. ખ્યાલ આવ્યો? V1, V2 અને V3. V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ, જેની આપણે હાલમાં ચર્ચા કરવાના છીએ. વન બાય વન હું પ્રોનાઉન્સેશન સાથે તમને બોલાવીશ, એ પ્રમાણે તમારે ત્યાં બેઠા બેઠા બોલવાનું છે અને
અને એ રીતનું ઉચ્ચારણ કરવાનું છે ઓકે ખ્યાલ આવી ગયો કે પાસ્ટ પાર્ટિસિપલ તો એના એક્ઝામ્પલ આપી જેમ કે ગો છે તો ગો નું પાસ્ટ ફોર્મ શું થાય તો વેન્ટ થાય અને પાસ્ટ પાર્ટિસિપલ શું ગો તો એનું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે ગોન જેને આપણે શું કહીએ છે V3 પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત કહેવાય જેને શું કહેવાય ભૂત કૃદંત એટલે કે ભૂતકાળ પછીનું ત્રીજા નંબરનું રૂપ તેને આપણે શું કહીએ છે ભૂત કૃદંત જેમ કે રાઈટ હોય તો પાસ્ટ ફોર્મ શું થાય છે રોડ થાય અને પાસ્ટ પાર્ટિસિપલ શું થાય છે રિટર્ન થાય ઓકે હવે છે V4 હવે આ તમે કદાચ નવું સાંભળ્યું છે V4 શું છે તો વિદ્યાર્થી મિત્રો V4 શું છે તો V4 એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય કે જેની પાછળ ing લાગે તો સિંગિંગ ડાન્સિંગ ગોઈંગ ઓકે ઓપનિંગ બિગિનિંગ તો એ બધાની પાછળ શું લાગે છે ing પ્રત્યય લાગે છે એટલે જે જેની પાછળ ing પ્રત્યય લાગે છે એ બધાને શું કહીશું તો એ બધાને આપણે પ્રેઝન્ટ એવા જે ક્રિયાપદ છે જેની પાછળ ing ફોર્મ લાગે છે એ બધા ક્રિયાપદને આપણે શું કહીશું ક્રિયાપદનું ચોથું રૂપ એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ટાઇટલ માં લીધું ચેપ્ટરનું અને આનું લખી નાખો બરાબર ફટાફટ 2 મિનિટનો સમય આપું છું એના પછી આપણે આગળ એની એના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ લખી નાખો ઓકે તો આપણે તૈયારી કરી ચલો હવે આગળના ટોપિકની શું કે એટલે કન્જ્યુગેશન ઓફ સમવર્બ એટલે કે શું છે અહીંયા આગળ કન્જ્યુગેશન ઓફ સમવર્બ એટલે શું એટલે કે ડિફરન્ટ ફોર્મ ઓફ સમવર્બ આપણને કીધું છે ડિફરન્ટ એટલે કે વર્બ છે એટલે કે ક્રિયાપદના જે પ્રકારો છે એને શું કહેવાય કન્જ્યુગેશન કહેવાય કન્જ્યુગેશન એટલે અહીંયા આગળ એનો મીનિંગ શું છે કન્જ્યુગેશન એટલે કે પ્રકાર કન્જ્યુગેશન ઓફ સમવર્બ એટલે કે ક્રિયાપદના કેટલા પ્રકારો એ આપણે જોવાના છે તો શું કરીશું આપણે જોઈશું V1 V2 V3 અને V4 તો તમે બુકની અંદર જુઓ તો તમને V1 V2 V3 અને V4 આપેલું છે V4 એટલે કે V1 પ્લસ ING બરાબર જ્યાં આગળ એવું લખેલું છે V1 પ્લસ ING એવું લખ્યું છે ને બરાબર એવું લખ્યું છે ત્યાં આગળ બાજુમાં આમ ડેશ કરી અને તમે શું લખી નાખવાનું તમારે V4 લખી શું લખી નાખવાનું ત્યાં આગળ ડેશ કરો V1 પ્લસ ING લખ્યું છે ત્યાં આગળ V4 કરો V1 એની બાજુમાં V2 લખ્યું છે V2 ની બાજુમાં V3 લખ્યું છે અને V3 ની બાજુમાં V1 પ્લસ ING લખ્યું છે ત્યાં તમારે શું લખી દેવાનું V4 લખી દેવાનું છે તો આટલું કરી નાખો પછી આપણે એક એકનું પ્રોનાઉન્સિએશન જોઈશું બરાબર સારું તો ચલો હવે આપણે કેટલું બધા જે શબ્દો છે એનું આપણે પ્રોનાઉન્સિએશન જોઈશું એનું ઉચ્ચારણ જોઈશું કઈ રીતે થાય તો મારી સાથે બોલવાનું છે અબ્યુઝ અબ્યુઝ્ડ અબ્યુઝ્ડ અને છેલ્લે અબ્યુઝિંગ એના પછી છે એપ્લાય 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 અને છેલ્લે આવશે એપ્લાયિંગ નેક્સ્ટ વર્ડ છે આસ્ક આસ્ક્ડ આસ્ક્ડ
અને છેલ્લે આવશે આસ્કિંગ હવે વિદ્યાર્થી મિત્રો જોડે 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 હું શું કરીશ એનો જે ગુજરાતી છે એ પણ હું તમને થોડું થોડું કહેતો જઈશ એટલે શબ્દ એટલું તમારું જે નોલેજ છે વોકેબ્યુલરી એટલું થોડું પાકું થાય તો પહેલો શબ્દ આપણે જોયો બરાબર અબ્યુઝ અબ્યુઝ એટલે શું થાય ખરાબ વચનો કહેવાય એને આપણે અબ્યુઝ કહીએ છીએ બરાબર પછી એપ્લાય બરાબર એપ્લાય એટલે લાગુ કરવું કહીએ છીએ આસ્ક એટલે પૂછવું હવે પછીનો શબ્દ છે એટેન્ડ એટેન્ડ એટલે શું થાય એટેન્ડ એટલે કે કોઈ ભાગ લેવો અથવા તો જોડાવો એવો એનો મીનિંગ થાય તો જોઈએ આપણે તો એટેન્ડ એટેન્ડેડ એટેન્ડેડ શું બોલાય એટેન્ડ એટેન્ડેડ એટેન્ડેડ અને છેલ્લે બીફોર છે એમાં શું બોલાશે એટેન્ડી શું કહેવાશે એટેન્ડી એના પછી બીટ બીટ બીટર બી બી બીટર અને છેલ્લે છે બીટિંગ નેક્સ્ટ વર્ડ છે બીકમ બીકમ બીકેમ બીકમ બીકમ બીકેમ બીકમ અને છેલ્લે આવશે બીકમિંગ છેલ્લે આવશે બીકમિંગ નેક્સ્ટ વર્ડ ઇઝ બીકમ એટલે શું થાય બીકમ એટલે બનવું અને એની આગળ જે શબ્દ છે બીટ બીટ એટલે શું થાય છે બીટ એટલે મારવું એવું થાય બીટ બીટ બીટર અને છેલ્લે બીટિંગ બીકમ નું કહી દીધું એના પછી છે બેગ બીજી બેગ બેગ એટલે શું છે જે બીગ માંગી એને આપણે બેગ કહેતા હોઈએ છીએ તો બેગ 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 અને વી ફોર છે બેગિંગ શું બોલાશે ને બેગિંગ એના પછી શબ્દ છે બીગી બીગે બીગન બીગી બીગે અને બીગન અને છેલ્લે છે બિગિનિંગ છેલ્લે છે બિગિનિંગ નેક્સ્ટ વર્ડ બિગિન એટલે શું થશે બિગિન એટલે કે શરૂ કરવું બિગિન એટલે શું થાય શરૂ કરવું અને એના પછી શબ્દ છે બેન બેન એટલે વાળવું વળવું એને આપણે શું કહીએ છીએ બેન કહીએ છીએ તો જો બેન 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 અને છેલ્લે આવશે બેન્ડિંગ છેલ્લે આવશે બેન્ડિંગ નેક્સ્ટ વર્ડ ઇઝ બાઇટ બાઇટ બીટ બીટન બાઇટ બીટ અને બીટન બાઇટ એટલે શું થાય ટુકડો થાય બરાબર આપણે નથી કહેતા મને એક બાઇટ આપ એટલે એક ટુકડો આપ બરાબર બાઇટ બીટ અને બીટન અને લાસ્ટમાં આઈએનજી વાળો ફોર્મ છે એને કહીશું બાઇટિંગ બાઇટ બીટ બીટન અને છેલ્લે છે બાઇટિંગ બ્લો બ્લો એટલે બ્લો એટલે શું થાય છે ફૂંક મારી રહ્યા છે બ્લો બ્લ્યુ બ્લો બ્લો બ્લ્યુ બ્લો અને છેલ્લે છે બ્લોઈંગ છેલ્લે આવશે બ્લોઈંગ નેક્સ્ટ શબ્દ છે બોરો બોરો એટલે શું થાય બોરો એટલે ઉછીનું લેવું બોરો એટલે કોકના પાસેથી ઉછીનું લેવું એને આપણે બોરો કહીશું તો શું થશે બોરો બોરોડ બોરોડ બોરો બોરોડ બોરોડ અને છેલ્લે આવશે બોરોઈંગ નેક્સ્ટ શબ્દ છે તો બ્રેક બ્રોક બ્રોકન શું બોલીશું બ્રેક બ્રોક બ્રોકન અને છેલ્લે આવશે બ્રેકિંગ બ્રેક એટલે શું થશે બ્રેક એટલે કે શું થાય યસ બ્રેક એટલે તોડવું થાય બરાબર અથવા તો બ્રેક એટલે કે વિરામ પણ આપણે કહીએ છીએ નથી કહેતા કે ભાઈ વી વિલ બી બેક આફ્ટર શોર્ટ બ્રેક અમે ટૂંકા વિરામ બાદ પાછા મળીએ છીએ હું સિરિયલમાં નથી જોતા શોર્ટ બ્રેક એવું લખેલું હોય બ્રેક એટલે વિરામ પણ કહી શકાય નેક્સ્ટ છે બ્રિંગ તો શું લખાય બ્રિંગ બ્રોટ બ્રોટ બ્રિંગ બ્રોટ બ્રોટ અને એનું વી ફોર થાય છે બ્રિંગિંગ શું બોલીશું એને બ્રિંગિંગ એના પછી આપણે જોઈએ બિલ્ડ તો શું થશે બિલ બિલ્ડ બિલ્ડ બિલ બિલ્ડ બિલ્ડ અને છેલ્લે થશે બિલ્ડિંગ છેલ્લે શું આવશે બિલ્ડિંગ એના પછી બિલ્ડ એટલે શું થાય બિલ્ડ એટલે બાંધવું બરાબર બ્રેક હું કહી દીધું બ્રિંગ બ્રિંગ એટલે શું થાય બી આર આઈ એન જી બ્રિંગ એટલે થાય લાવવું બ્રિંગ એટલે શું થશે બ્રિંગ એટલે લાવવું થાય
બરાબર. હવે એના પછી નો શબ્દ બિલ કીધો, બિલ જો, બિલ એટલે શું થાય, બાંધવું, બાંધકામ કરવું, બરાબર, ખ્યાલ આવે. એના પછી થાય બર્ન, બર્ન એટલે શું, દાઝી જવું અથવા તો બળવું, જેને આપણે શું કહીએ છીએ, બર્ન કહીએ છીએ. તો શું થશે, બર્ન બર્ન્ટ બર્ન્ટ, બર બર્ન્ટ બર્ન્ટ, બરાબર, બર્ન બર્ન બર્ન્ટ. પાછો શું લાગશે, ટી, એને શું બોલાશે, બર્ન્ટ, બરાબર, ટી થોડો સાઇલેન્સ, બર્ન્ટ, બરાબર, એ રીતે બોલાશે. અને છેલ્લે આવશે બર્ની, છેલ્લે આવશે બર્ની. ના પછીના પેજ ઉપર આપણે જોઈએ, એના પછીનો પેજ છે બાય બોટ બોય. શું છે, બાય બોટ બોય, તો બાય લખેલું છે, બાય એટલે કે ખરીદ્યું, બાય એટલે ખરીદ્યું, બાય બોટ બોટ. અને છેલ્લે બી ફોર છે બાઈંગ, શું બોલે છે એને, બાઈંગ. એના પછી છે કેરી, કેરી કેરી, કેરી એટલે લઈ જવું, બરાબર, કેરી એટલે લઈ જવું, ખ્યાલ આવે. બ્રિંગ એટલે લાવવું અને કેરી એટલે લઈ જવું, યાદ રાખો, કેરી એટલે લઈ જવું, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું, જેને શું કહીએ છીએ, કેરી કહીએ છીએ. તો કેરી કેરી કેરી. અને છેલ્લે આવશે કેરીંગ, નેક્સ્ટ કેચ. તો કેચનું શું કહીશું, કેચ કોટ કોટ, કેચ કોટ કોટ. અને છેલ્લે આવશે કેચિંગ, શું કહીશું, કેચિંગ. નેક્સ્ટ વર્ડ છે કેચ એટલે શું થાય, પકડવું, કેચ એટલે શું થાય, પકડવું. ચૂઝ, ચૂઝ એટલે શું થશે, ચૂઝ એટલે થશે પસંદ કરવું, ચૂઝ એટલે શું થાય, પસંદ કરવું. આમ જ બોલે ચૂઝ, બરાબર, પણ આપણે મોટા ભાગે બધા શું બોલતા હોય છે, સ. ચૂઝ ચોસ ચોસન, ચૂઝ ચોજ અને ચોસન, બરાબર. અને છેલ્લે થાય ચૂઝિંગ, છેલ્લે શું થાય, ચૂઝિંગ. નેક્સ્ટ વર્ડ છે કમ કેમ કમ, શું થશે, કમ કેમ કમ. કમ એટલે તો ખબર જ છે, એમાં કહેવાની જરૂર નથી. અને છેલ્લે થશે કમિંગ, જેના સાથે તમે પરિચિત છો. એના પછી છે કોસ્ટ, કોસ્ટ એટલે શું થાય, કિંમત થાય કોઈ વસ્તુની, કોસ્ટ, કોસ્ટ એટલે શું થાય, કિંમત. શું છે એનો જે વી વન વી ટુ અને વી થ્રી બંને સેમ જ છે, કોસ્ટ કોસ્ટ કોસ્ટ, કોસ્ટ કોસ્ટ અને કોસ્ટ, ઓકે. અને છેલ્લે આવશે કોસ્ટિંગ. બીજો શબ્દ છે ક્રાય, તો શું થશે, ક્રાય ક્રાય ક્રાય, ક્રાય ક્રાય ક્રાય. અને છેલ્લે આવશે ક્રાઇંગ, છેલ્લે શું બોલાશે, ક્રાઇંગ. એના પછી છે જો કટ છે, તો કટનું પણ એવું ને એવું રહેશે. તો તમારે શું કરવાનું, એક પેન્સિલ લેવાની, હવે જેનું વી વન અને વી ટુ, જેનું વી વન, જેનું વી ટુ અને વી થ્રી, જેનું વી ટુ અને વી થ્રી સરખા થતા હોય એની નીચે અંડરલાઇન કરી દેવાની. જેમ કે કટ છે તો કટ 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 થાય, ફૂટ હોય તો ફૂટ 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 થાય, તો એનું વી વન અને વી થ્રી થતું નથી, ઓકે. તો એની નીચે અંડરલાઇન કરી દેવાની, તો આપણને ખબર પડે કે આનું, બરાબર, આનું ભૂતકાળ કે ભૂતકુંદન થતું નથી. એના પછી નેક્સ્ટ વર્ડ જોઈએ, ક્યાં પહોંચેલા, પોસ્ટમાં. એના પછી ક્રાય ક્રાય ક્રાય, ક્રાય એટલે રો, ક્રાય ક્રાય ક્રાય. અને છેલ્લે આવશે ક્રાઇંગ. એના પછીનો શબ્દ કટ 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 મેં કીધું. એના પછી છે ડાન્સ, એટલે તો તમને ખબર છે, તો શું આવશે, ડાન્સ ડાન્સ્ડ ડાન્સ્ડ. અને છેલ્લે આવશે ડાન્સિંગ. નેક્સ્ટ વર્ડ છે ડાય, તો શું આવશે, ડાય ડાય અને ડાય, ડાય ડાય અને ડાય. અને છેલ્લે આવશે ડાઈંગ, શું આવશે, ડાઈંગ. તો જો વિદ્યાર્થી મિત્રો, અમુક અમુક શબ્દો છે એમાં જ્યારે પણ આઈએનજી લગાવીએ છીએ ને, બરાબર, અમુક શબ્દ એવા છે જેની પાછળ આઈએનજી લગાવો, ત્યારે એના સ્પેલિંગમાં થોડો ફેરફાર તમને જોવા મળશે. ડાય ડાય ડાય, અને છેલ્લે શું લખ્યું છે, ડાઈંગ લખ્યું છે, બરાબર, આખો સ્પેલિંગ બદલાય. જ્યારે ડાઈંગ લખો તો ડી વાય લખી અને પાછળ આઈએનજી પ્રત્યે લખવાનું છે. તો તમે બી આઈ, બરાબર, ડી આઈ એનજી લખો તો ના થાય, ડી ની પાછળ શું મૂકવાનું છે, વાય મૂકવાનું છે. ડાય એટલે શું થાય, ડાય એટલે મરી જવું, મૃત્યુ પામવું, એને આપણે શું કહીએ છીએ, ડાય કહીએ છીએ.
પછી જે ડીગ ડીગ એટલે શું થાય ડીગ એટલે કે ખોદવું કોઈ પણ વસ્તુ ખોદ કરી ખોદવું એમ બરાબર જમીન ખોદવી કે ગમે તે આપણે ખોદવું એને શું કહીએ છે ડીગ કહીએ છે તો શું થશે ડીગ ડગ ડગ શું થશે ડીગ ડગ ડગ અને છેલ્લે શું આવશે ડિગિંગ આવશે શું આવશે ડિગિંગ આવશે નેક્સ્ટ શું થશે ડુ તો ડુ નું શું થાય છે ડીગ ડુ ડીગ ડગ શું થશે ડુ ડીડ અને ડન અને છેલ્લે આવશે ડુઈંગ છેલ્લે શું આવશે ડુઈંગ એના પછી શબ્દ છે ડ્રો તો શું આવશે ડ્રો ડ્રુ શું બોલાશે ડ્રો ડ્રુ ડ્રોન બોલો તો ડ્રો ડ્રુ અને ડ્રોન અને છેલ્લે આવશે ડ્રોઈંગ છેલ્લે શું આવશે ડ્રોઈંગ ઓકે હવે બીજું જોઈએ બરાબર છે હવે એના પછીનો શબ્દ છે ડ્રિંક ડ્રિંક ડ્રેન્ક ડ્રંક શું બોલાશે ડ્રિંક ડ્રેન્ક અને ડ્રંક ડ્રિંક ડ્રેન્ક અને બોલાશે શું ડ્રંક ભલે યુ છે પણ શું બોલાશે ડ્રંક બોલાશે અને છેલ્લે વી આઈ એન જી વાળું ફોર્મ એને કહીશું ડ્રિંકિંગ શું બોલાશે એને ડ્રિંકિંગ એના પછી છે ડ્રાઈવ તો શું થશે ડ્રાઈવ ડ્રો અને ડ્રીવન ડ્રાઈવ ડ્રો અને ડ્રીવન ઓકે અને છેલ્લે આવશે ડ્રાઇવિંગ તો આ જે શબ્દ હું બોલાવું છું મારી જોડે જોડે બોલતા રહેજો આ એટલા માટે બોલાવવાની જરૂર પડે કારણ કે વિદ્યાર્થી મિત્રો અમુક વખતે આપણે જે આ શબ્દો છે એનું પ્રોનાઉન્સિએશન આપણે બરોબર કરી શકતા નથી ઓકે એટલા માટે આ બોલવું પડે આપણે બરાબર એટલા માટે હું બોલું એ તમારે જાતે પણ બોલીને ટ્રાય કરવાનો છે અને એ જ રીતે બોલાવવું જોઈએ બરાબર ખ્યાલ આવી ગયો ઘણી વખત આપણે પ્રોનાઉન્સિએશનમાં તકલીફ થતી હોય છે હવે આગળ ડ્રાઈવ ડ્રાઈવ એટલે તો ખબર છે ડ્રિંક એટલે પણ ખબર છે ડ્રો એટલે પણ ખબર છે ડુ એટલે પણ ખબર છે બરાબર આપણને પછી ડ્રોન ડ્રોન લખ્યું છે ડ્રોન ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું હવે તમારે શું કરવાનું છે હોમવર્કની અંદર શું કરવાનું છે આ જેટલા પણ ફોર્મ આપેલા છે બરાબર પેજ નંબર 1 થી પેજ નંબર 4 હોમવર્કમાં પેજ નંબર 1 ટુ 4 પેજ નંબર 1 ટુ 4 એટલે કે 1 થી 4 પેજ સુધીમાં જે પણ કન્જ્યુગેશન ઓફ વર્બ્સ આપેલા છે જે પણ કન્જ્યુગેશન વર્બ્સ આપેલા છે એ બધા જ કન્જ્યુગેશન વર્બ્સ તમારે લખી દેવાના છે તમારે ખાતા પાડી અને વ્યવસ્થિત લખવાનું છે જેમ કે આ રીતે v1 v2 v3 અને v4 આ રીતે તમારે લખવાનું છે બરાબર આ હોમવર્કમાં લખવાનું છે અને એક વખત તમારે લર્ન પણ કરવાનું છે બીજું આપણે પ્રોનાઉન્સિએશન જોઈશું આગળ જે બાકી છે એનું પ્રોનાઉન્સિએશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ